હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કરંટ વિથ કિશન સર જંત્રી ઘણી બધી જગ્યાએ આ શબ્દ હવે ચર્ચામાં આવવા માંડ્યો છે કે જંત્રી એકચ્યુઅલી છે શું જંત્રી આ જંત્રીનો મતલબ શું થાય રિસેન્ટલી ગુજરાત સરકાર દ્વારા આ જંત્રીને ડબલ કરી દેવામાં આવી છે તો આ જે ટોપિક છે એ બધાના માઇન્ડની અંદર ક્યાંક ને ક્યાંક ચાલતો હશે કે જંત્રીથી કોને ફાયદો થશે સરકારને ફાયદો થશે સામાન્ય નાગરિકને ફાયદો થશે બિલ્ડરને ફાયદો થશે કે કોને ફાયદો થશે આ જંત્રીનો મતલબ શું થાય જંત્રી શું કહેવા માંગે છે આ જંત્રી શબ્દ એનો મતલબ અને એ જંત્રી આપણને ક્યાં જાણવા મળે હવે શું છે એ બધી વસ્તુ આજના આજના લેક્ચરમાં ડિસ્કસ અહીંયા જે પાંચ ક્વેશ્ચનો લખેલા છે એનો જવાબ તમને મળી જશે સિમ્પલ અને સારી રીતે બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું સૌથી પહેલા તો જંત્રી એટલે શું એ સમજીશું જંત્રી વધવાથી કોને ફાયદો થયો કોને નુકસાન થયું એ પણ સમજીશું જંત્રી ક્યાંથી જોઈ શકાય છે મારે જંત્રી જોવી હોય કે મારા જમીનની જંત્રી શું છે તો એ તમે ક્યાંથી જોઈ શકો છો એ પણ આપણે ડિસ્કશન કરીશું આની અંદર આ જે જંત્રી વધી છે એમાં સરકારનો પક્ષ શું છે બિલ્ડરનો પક્ષ શું છે અને સામાન્ય નાગરિકનો પક્ષ શું છે એ પણ આપણે સમજીશું બીજું એક ટર્મ છે એ મને લાગ્યું કે સમજાવવા જેવો છે એ છે જૂની શરત અને નવી શરદ જ્યારે પણ આપણે જમીનને લેવેચ થતી હોય ત્યારે આ શબ્દ ઘણી વખત સાંભળતા આવીએ છીએ કે આ જમીન તો જૂની શરતની છે આ જમીન તો નવી શરતની છે તો આ નવી શરત અને જૂની શરત શું છે એ પણ આની અંદર આપણે ઇન્ક્લુડ કર્યું છે જેથી તમને પ્રોપરલી ખ્યાલ આવે ગુજરાત ગુજરાત એક ખેતી પ્રધાન રાજ્ય છે અહીંયા તમને ખેડૂતો વધારે જોવા મળશે તો આ જમીનને લઈને અમુક જે ક્વેશનો છે એ પણ જાણવા જરૂરી છે અમુક વસ્તુ એ સિલેબસ બહારની હોય પણ જીવન માટે ઉપયોગી હોય જીવનની અંદર આ બધી વસ્તુ જાણવી જરૂરી હોય તો આજના લેક્ચરમાં બસ આ જ વસ્તુ આપણે ડિસ્કશન કરીશું કે ભાઈ આ બધી વસ્તુઓ શું કહેવા માંગે છે સરકાર એને જે અત્યારે નિર્ણય લીધો છે એનાથી કોને ફાયદો થવાનો છે કોને નુકસાન થવાનું છે તો શરૂઆત કરી દઈએ છીએ સૌથી જ પહેલો જ ક્વેશ્ચન તમારા માઇન્ડની અંદર આવતો હશે એ છે કે સાહેબ આ જંત્રીનો મતલબ શું થાય હવે જો જંત્રી છે ને એ આપણા ગુજરાતનો શબ્દ છે મતલબ કે ગુજરાતની અંદર બોલાતો શબ્દ છે તમે બીજા રાજ્યોમાં જાઓ તો આ જંત્રીને અલગ અલગ નામથી બોલવામાં આવે છે જેમ કે સર્કલ રેટ બોલવામાં આવે છે અમુક રાજ્યોમાં અમુક રાજ્યોમાં રેડી રેકનર બોલવામાં આવે છે આપણા ગુજરાતની અંદર આને જંત્રી બોલવામાં આવે છે હવે જંત્રીનો મતલબ શું તો જંત્રી એટલે કે કોઈ પણ પ્રોપર્ટી છે કે કોઈ પણ જમીન છે એ પ્રોપર્ટી કોઈ પણ ધંધા અર્થે એટલે કે કોમર્શિયલ પણ હોઈ શકે રેસિડેન્સ પણ હોઈ શકે અથવા તો કોઈ ખેતી લાયક જમીન પણ હોઈ શકે તો કોઈ જમીન કે પ્રોપર્ટીની દસ્તાવેજી રકમ જે સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે એને જ જંત્રી કહેવામાં આવે છે મતલબ કે શું કહેવા માંગે છે એ ઉદાહરણ દ્વારા સમજીશું પેલા આ વાક્યમાં તમને ખ્યાલ આવ્યું કે સરકાર દ્વારા કોઈ પણ પ્રોપર્ટી છે અથવા તો કોઈ પણ જમીન છે એનો દસ્તાવેજી રકમ જો ધ્યાનથી સમજો દસ્તાવેજી રકમ એ નક્કી કરવામાં આવે છે એ રકમને જ જંત્રી કહેવામાં આવે છે હમણાં આપણે ઉદાહરણ દ્વારા સમજીશું જંત્રી જમીન કે પ્રોપર્ટીના લોકેશન વાઇઝ જુદી જુદી હોય છે હવે એનો મતલબ એવો નથી કે ભાઈ ગુજરાત છે તો ગુજરાતની અંદર દરેક જગ્યાએ જેટલી પણ જમીન આવેલી છે જેટલી પણ પ્રોપર્ટી આવેલી છે એની જંત્રી એક સમાન હશે તો એના લોકેશન ઉપર આધાર રાખે છે મતલબ કે ગાંધીનગરની અંદર કોઈ જમીન છે એની જંત્રી વધારે હશે કારણ કે અહીંયા તમે જો રોડ છે એ સારા બનેલા છે આજુબાજુ જે મિલકત છે એનો ભાવ વધારે છે તો જંત્રી છે એ માર્કેટ વેલ્યુ ઉપર પણ આધાર રાખે છે હવે તમે કોઈ બીજા ગામડાની અંદર જતા રહો તો એ ગામડાની અંદર એટલા બધા રોડ સારા નથી ત્યાંની જે મિલકત છે એ મિલકતનો ભાવ પણ એટલો બધો સારો નથી તો ત્યાં જંત્રી ઓછી હશે તો જંત્રી છે એ લોકેશન વાઇઝ વેરી કરે છે લોકેશન વાઇઝ અલગ અલગ હોઈ શકે એ લોકેશન ઉપર ડિપેન્ડ છે કે ભાઈ એ જે જગ્યા છે એની મિલકતનો રેટ શું ચાલે છે એ જગ્યા છે ત્યાં રોડ કેવા છે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે તો એ આધારે જંત્રી છે એનો રેટ નક્કી કરવામાં આવે છે તો લોકેશન વાઇઝ અલગ અલગ હશે ધંધા એટલે કે કોમર્શિયલ જગ્યા છે અને કોઈ રેસીડેન્શિયલ જગ્યા છે તો એ બંનેની જંત્રી અલગ અલગ હશે એક્ઝામ્પલ તરીકે વાત કરું ગાંધીનગરની જ વાત કરું હવે ગાંધીનગરની અંદર સમજી લો એક કોમર્શિયલ બિલ્ડિંગ છે અને બીજી એક રેસીડેન્શિયલ બિલ્ડિંગ છે તો એક જ જગ્યાએ આવેલી કોમર્શિયલ બિલ્ડિંગ છે અને રેસીડેન્શિયલ બિલ્ડિંગ છે તો બંનેની જંત્રી અલગ અલગ હશે કોમર્શિયલ બિલ્ડિંગ છે એની જંત્રી વધારે હશે કારણ કે એ ધંધા અર્થી માટે છે જ્યારે રેસીડેન્શિયલ છે જે રહેણાંક જગ્યાઓ છે એની જંત્રી ઓછી હશે તો એ પણ આપણને ખબર હોવી જોઈએ કે રહેણાંકની જંત્રી છે એ ધંધાની જંત્રી છે એના કરતા ઓછી હશે ક્લિયર આ વસ્તુ આઈ હોપ સો કે જે વસ્તુ છે જે ડીપમાં છે એ મેં તમને સમજાવી દીધું કે ભાઈ આની અંદર જે કોર છે જે કોર માહિતી છે એ શું છે આપણે ઉદાહરણ કરીએ ઉદાહરણ લઈએ એક્ઝામ્પલ તરીકે એક જમીન છે એક જમીન છે આ એક જમીન છે આ જમીન છે એ કેટલી છે તો હું તમને કહી દઉં કે સો ચોરસ મીટર છે એક વસ્તુ યાદ રાખજો કે જે જંત્રી છે ને એ ચોરસ મીટરમાં હોય છે તમને કોઈ વિઘેવાય જંત્રી નહીં મળે કે એક વિઘાની જંત્રી આટલી ના જે હોય છે એ ચોરસ મીટર ઉપર હોય છે એટલે કે આટલા ચોરસ મીટર મીટરની સમજી લો કે સો અથવા તો તો અથવા ઓકે એ રીતના હોય છે હવે માની લો કે કોઈ ખેતર છે આ ખેતરની જગ્યા કેટલી છે સો ચોરસ મીટર છે અને જંત્રી પણ સેમાં હોય છે ચોરસ મીટરમાં જ હોય છે સરકાર નક્કી કરે છે કે આ જમીનની એક ચોરસ મીટરની જંત્રી આટલી ઓકે હવે માની લો કે આ જમીન છે એ જમીનની જંત્રી એટલે કે એ જગ્યાની જંત્રી કેટલી છે તો માની લો કે દસ છે હવે ઓબવિયસલી આટલી ઓછી તો ના હોય પણ ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું છું કે કોઈ જમીન છે જે સો ચોરસ મીટરની જમીન છે અને માની લો કે એ જમીનની જંત્રી દસ રૂપિયા છે સરકારે દસ રૂપિયા નક્કી કરેલી છે હવે જુઓ આ કોઈ ખેડૂતની જમીન છે સમજી લો કે રામુ નામના ખેડૂતની જમીન છે સો મીટર સો ચોરસ મીટર એ જગ્યા છે હવે એ જંત્રી કેટલી છે દસ રૂપિયા છે હવે કાલ ઉઠીને રામુને આ જમીન વેચવી હશે કાલ ઉઠીને રામુને આ જમીન વેચવી હશે તો એની જંત્રી કેટલી છે દસ છે આ એક ચોરસ મીટરની એક ચોરસ મીટરની જંત્રી દસ છે અને સો ચોરસ મીટર છે એટલે કે હજાર એને મિનિમમ ઓકે મિનિમમ હજાર છે એ હજારનો તો દસ્તાવેજ કરાવો જ પડે તો જંત્રી છે એ શું કહે છે જંત્રીનો મતલબ એ છે કે જ્યારે પણ તમે કોઈ પ્રોપર્ટીનો દસ્તાવેજ કરાવો છો તો એ જંત્રીથી જંત્રી જેટલું અથવા જંત્રીથી વધારે હોય તો જ ગવર્મેન્ટ એને એક્સેપ્ટ કરશે બાકી એને બાકીપ્ટ કરશે નહીં એટલે રામુને કાલ ઉઠીને પોતાની જમીન વેચવી હોય તો એની ચોરસ મીટર એની જગ્યા છે અને જંત્રીનો ભાવ દર ચોરસ દસ રૂપિયા છે તો એને હજાર મિનિમમ હજારનો તો દસ્તાવેજ કરવો જ પડશે એટલે કે હજાર રૂપિયા છે એ વ્હાઈટ બતાવવા પડશે ઓકે હજાર રૂપિયા તો એને દસ્તાવેજ કરવો જ પડશે તો હજાર અથવા હજારથી વધારે કરી શકે છે પરંતુ હજાર થી ઓછો નહીં કરી શકે મતલબ કે જો એને સાતસો રૂપિયાનો દસ્તાવેજ કરવો હોય તો એ નહીં કરી શકે સરકાર ના પડી રહેશે કે ભાઈ તારી જમીનની જંત્રી દસ છે દર ચોરસ મીટરે તારી જમીન સો ચોરસ મીટર છે તો જંત્રી પ્રમાણે તારે મિનિમમ દસ્તાવેજ છે એ હજાર કરવો પડશે હજાર થી વધારે કરશે તો ચાલશે હજાર થી ઓછો તો તારે એક્સેપ્ટેબલ નથી ઓકે હવે આનાથી રામુને શું ફાયદો થશે એ જોઈએ હવે જો જ્યારે પણ દસ્તાવેજ થાય છે એમાં જે વ્હાઇટ રકમ હોય છે વ્હાઇટ રકમ કેટલી હોય છે જેટલી દસ્તાવેજની રકમ હોય એટલી વ્હાઇટ રકમ હોય હવે જો બેઝિક વસ્તુ હું તમને જે ખુલ્લે આમ જે વસ્તુ છે હું તમને કહી દઉં છું કદાચ તમે જમીન વેચી હોય ના વેચી હોય તમે કોઈ પ્રોપર્ટી લીધી હોય ના લીધી હોય અત્યાર સુધી શું ચાલતું હોય છે અને નોર્મલી શું ચાલતું હોય છે હું તમને ઓપનલી કહું છું નોર્મલી શું હોય છે કે તમે કોઈ જમીન લો છો અથવા તો જમીન વેચો છો તો એમાં વ્યક્તિ છે ને એ સાઈઠ ટકાનો દસ્તાવેજ કરાવે છે એમાં દસ્તાવેજ છે ને એ સાઈઠ ટકાનો જ કરાવે છે કુલ કિંમતના અને ચાલીસ ટકા બ્લેક આપી દે છે આનાથી છે ને બંનેને ફાયદો થાય બંનેને મતલબ શું બિલ્ડરને પણ ફાયદો થાય અને જે વ્યક્તિ ખરીદે છે એને પણ ફાયદો થાય કઈ રીતના જો આમાં જેટલાનો દસ્તાવેજ થાય ને એના ઉપર બે વસ્તુ સરકારને આપવી પડે એક તો રજીસ્ટ્રેશન ચાર્જ અને બીજું શું છે તો તો એક ચાર્જ થઈ ગયો સ્ટેમ્પ ડ્યુટી ઓકે જીએસટી તો એ તો આવવાનો છે જીએસટી તો આવવાનો છે તો જીએસટી પણ તમે કહી શકો તો ત્રણ વસ્તુ છે ને એ આ જે દસ્તાવેજ જેટલાનો થાય છે એના ઉપર આધાર રાખે છે માની લો એક્ઝામ્પલ તરીકે માની લઉં કે હજાર રૂપિયા છે ઓકે એક્ઝામ્પલ તરીકે વાલી લો કે એક પ્રોપર્ટી છે એક પ્રોપર્ટી છે હવે આ પ્રોપર્ટી બિલ્ડરની છે આ બિલ્ડરની છે અહિયાં રામુ નામનો કોઈ વ્યક્તિ આવે હવે રામુને આ જમીન લેવી છે બિલ્ડર જોડે આ જમીન છે માની લો કે બિલ્ડર છે આની કિંમત દસ લાખ રૂપિયા રાખે છે બિલ્ડર છે એ આની જમીનની કિંમત છે એ દસ લાખ રૂપિયા રાખે છે અને રામુને આ જમીન લેવી છે તો રામુ શું કરશે નોર્મલી રામુ શું કરશે તો રામુ શું કરશે કે ભાઈ દસ લાખની જમીન છે એમાંથી ચાર લાખનો જ અથવા તો તો લાખ દસ્તાવેજ કરાવશે અને રૂપિયા છે એ રોકડા બિલ્ડરને આપી દેશે દસ લાખની જમીન છે એમાંથી છ લાખનો દસ્તાવેજ કરાવશે રામુ અને ચાર લાખ રૂપિયા છે એ બિલ્ડરને રોકડા આપી દેશે આનાથી બિલ્ડરને પણ ફાયદો થયો અને રામુને પણ ફાયદો થયો કઈ રીતના સમજાવો જો હવે જે આ છ લાખ રૂપિયા જે ચોપડે ચડ્યા આ છ લાખ રૂપિયા છે એ સરકારને ખબર પડી મતલબ કે સરકારના ચોપડે તો શું બોલાશે કે ભાઈ આ જમીન છે એ રામુએ છ લાખ રૂપિયામાં જ ખરીદી કારણ કે છ લાખનો દસ્તાવેજ થયો છે અને જે વ્હાઇટની રકમ છે વ્હાઇટ એટલે સમજી શકો છો ચેકથી આપેલી રકમ છે એ છ લાખ રૂપિયા જ આપે છે ઓકે આવું છે તો જે રામુને જે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે જે જીએસટી ભરવો પડશે જે રજિસ્ટ્રેશન ફી આપવી પડશે એ છ લાખ ઉપર જ આપવી પડશે આ જે ચાર લાખ ઉપર છે એ કોઈ ટાઈપનું જીએસટી બીએસટી આપવું નહીં પડે તો રામુને ફાયદો થઈ ગયો કારણ કે એને જે જીએસટી ભરવો પડશે જે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે જે પણ રજીસ્ટ્રેશન ચાર્જ આપવો પડશે એ છ લાખ ઉપર જ ગણાશે આ ચાર લાખ તો બ્લેક આપે છે એની કોઈ ચોપડે કોઈ માહિતી છે જ નહીં તો એ વસ્તુ એમને એમ છે આ વસ્તુ રામુની વાત થઈ ગઈ હવે બિલ્ડરને કઈ રીતના ફાયદો થશે તો જો સિમ્પલ વસ્તુ છે હવે બિલ્ડરે આ જમીન કેટલામાં વેચી આમ 10 લાખમાં વેચે પરંતુ આમ નોર્મલી સરકારમાં કઈ રીતના ગણતરી થઈ કે ભાઈ એ તો બિલ્ડરે 6 લાખ ઉપર જ વેચી છે તો કાલ ઊઠીને બિલ્ડર એ પોતાની ફાઈલ આરટીઆર ફાઈલ છે એ જમા કરાવશે તો એમાં 6 લાખ ઉપર જ એને જીએસટી ભરવો પડશે એટલે કે ટેક્સ ભરવો પડશે તો બિલ્ડરને પણ ફાયદો થઈ ગયો કારણ કે બિલ્ડરને પોતાની આવક કઈ રીતના થઈ તો છ લાખની જ આવક થઈ આ ચાર લાખ તો એના ડાયરેક્ટ ખિસ્સામાં જતા રહે ક્લિયર તો અત્યાર સુધી તો આવું ચાલે છે અને હજુ ચાલવાનું છે આમાં તો કોઈ કોઈને નવાઈ નથી અને આ વસ્તુ ઓપન છે બધા લોકો આ વસ્તુ જાણો છે ઓકે હવે શું થયું હવે એ સમજી લઈએ આ વસ્તુ તમને આટલાથી હોપ સો ખ્યાલ આવી ગઈ હશે હવે શું કરવામાં આવ્યું કે જંત્રી છે ને જંત્રીને ડબલ કરી દેવામાં આવી તો હવે જે રામુ છે એ રામુની સો ચોરસ મીટરની જે જગ્યા હતી એમાં જંત્રી ડબલ થઈ ગઈ એટલે કે આ જે દસ રૂપિયા જંત્રી હતી હવે વીસ રૂપિયા થઈ ગઈ તો હવે વીસ રૂપિયાથી તમે ગણો તો હવે મિનિમમ રાજુએ સોરી રામુએ મિનિમમ રામુએ બે હજારનું તો શું કરવું પડશે દસ્તાવેજ કરવો જ પડશે તો જંત્રી દસ ની વીસ થઈ ગઈ તો એને જો જમીન વેચવી હશે તો મિનિમમ બે હજારનો દસ્તાવેજ કરવો પડશે તો જ એ વેચી શકશે તો જ એ સરકારના ચોપડે ચડશે બાકી બે હજારથી ઓછામાં જો વેચશે તો એ જંત્રી મતલબ કે એ કાઉન્ટ નહીં થાય જમીન વેચે તો બે હજાર અથવા તો બે હજાર વધારેથી આને વેચવી પડશે તો આ વસ્તુ ખ્યાલ આવી ગઈ તમને આઈ હોપ સો સિમ્પલ વસ્તુ છે છે તમને ખ્યાલ આવી ગઈ હશે તો આને શું કહેવાય કહેવામાં આવે છે હવે હવે આનાથી કોને કોને ફાયદો થશે થશે નુકસાન એ પણ જોઈ લઈએ તો જોઈએ આપણે નેક્સ્ટ કે સાહેબ કોને ફાયદો થશે અને કોને નુકસાન થશે એ જોઈ લઈએ સૌથી પહેલા સરકારની વાત કરીએ તો સરકારને તો ફાયદોને ફાયદો જ છે સરકારને તો ફાયદોને ફાયદો છે ક્લિયર કેમ કારણ કે જો જંત્રી વધે એનો મતલબ શું કે દસ્તાવેજ દસ્તાવેજ છે એ ઊંચો ઊંચો થવાનો થવાનો હવે દસ્તાવેજ ઊંચો થવાનો તો જે રકમ જે દસ્તાવેજ ઉપર જે જીએસટી આવે છે એ વધારે આવવાનું જે સ્ટેમ્પ ડ્યુટી આવે છે એ પણ વધારે આવવાનું જે રજીસ્ટ્રેશન ફી આવે છે એ પણ વધારે આવવાનું તો દસ્તાવેજ ઊંચો થશે તો જે જીએસટી ગણાય છે એ દસ્તાવેજની રકમ ઉપર ગણાય છે જે સ્ટેમ્પ ડ્યુટી ગણાય છે એ પણ દસ્તાવેજની રકમ ઉપર ગણાય છે જે રજિસ્ટ્રેશન ફી છે એ પણ દસ્તાવેજની રકમ ઉપર ગણાય છે તો આ ત્રણે ત્રણ વસ્તુ છે એ દસ્તાવેજ ઉપર ગણાય છે હવે જંત્રી વધી તો દસ્તાવેજ ઊંચો થશે તો જીએસટી વધારે આપવો પડશે સ્ટેમ્પ ડ્યુટી વધારે આપવી પડશે રજિસ્ટ્રેશન ફી વધારે આપવી પડશે તો સરકારને તો આમાં ફાયદો ને ફાયદો છે તો સરકારને તો આમાં કોઈ નુકસાન નથી બિલ્ડર અને સામાન્ય માણસની વાત કરીએ તો એમાં શું ફાયદો છે શું નુકસાન છે બિલ્ડરની વાત કરીએ તો બિલ્ડરને નુકસાન છે નુકસાન કેમ છે એ પણ હું તમને કહી દઉં અને અત્યારે જે આંદોલન કરે છે એ બિલ્ડરો જ કરે છે ઓકે નુકસાન એ વસ્તુ છે કે જો બિલ્ડર છે એ પોતાની કોઈ પ્રોપર્ટી હશે જે કસ્ટમરને સેલ કરશે

છ લાખ તો નહીં પણ ચાર લાખનો થતો તો સમજી લો કે પહેલા ચાર લાખનો દસ્તાવેજ થતો હતો પોતાની લાખની જંત્રી જંત્રી હતી એ હવે ડબલ થવાથી આ લાખના સીધા આવે લાખ રૂપિયા એની વ્હાઇટ મળશે અને લાખ રૂપિયા એને બ્લેક મતલબ કે સમજી લો કે જમીન સામાન્ય માણસ છે એ સામાન્ય માણસને બે રીતના થશે ફાયદો પણ થાય નુકસાન પણ થાય જમીન વેચશે કોઈ પણ વસ્તુ કોઈ પણ પ્રોપર્ટી વેચશે તો એને ફાયદો થશે કારણ કે વ્હાઈટ પૈસા એના જોડે વધારે આવશે નુકસાન ક્યારે જશે જ્યારે એ પ્રોપર્ટી છે એ ખરીદશે કેમ કારણ કે જ્યારે ખરીદશે ત્યારે જંત્રી પ્રમાણે એને દસ્તાવેજ ઊંચો કરવો પડશે દસ્તાવેજ ઊંચો કરવો પડશે તો જીએસટી પણ એના ઉપર આપવો પડશે રજીસ્ટ્રેશન ફી પણ એના ઉપર આપવી પડશે સ્ટેમ્પ ડ્યુટી પણ એના ઉપર આપવી પડશે તો સમજી ગયા તો આ ત્રણે ત્રણ નો ટ્રાન્સ આપણે સમજી ગયા ઓકે હવે વિરોધ છે એ વિરોધ કેમ ચાલે છે હવે હું મારી સમજી લો કે હું એક એક્ઝામ્પલ તરીકે સામાન્ય નાગરિક તરીકે હું મારો ટ્રાન્સ મૂકી દઉં કોઈ બિલ્ડર તરીકે પણ મારો ટાન્સ હું મૂકી દઉં તો હું પર્સનલી જો ગુજરાતની દ્રષ્ટિએ ગુજરાતના સરકારના વિકાસની દ્રષ્ટિએ જો વાત કરું તો આ વસ્તુ આ જે જગ્યા મતલબ કે આ વસ્તુ જે લાવવામાં આવી છે એ સારી છે જેનાથી ભ્રષ્ટાચાર ઓછું થશે મતલબ કે બિલ્ડર છે એ શું કરતા હતા તો બિલ્ડર દસ લાખની જમીન હોય એમાં છ લાખનો દસ્તાવેજ કરાવતા હતા ચાર લાખ રૂપિયા બ્લેક લઈ લેતા હતા તો હવે શું થશે તો માની લો કે છ નો થતો હતો તો હવે કદાચ આઠનો થશે કે નવ નો થશે જેનાથી સરકારને તો ફાયદો થશે જીએસટી બીએસટી મળશે તો આ તો બહુ સારી વાત કહેવાય ને ભ્રષ્ટાચાર ઓછો થશે ઓકે હવે બિલ્ડરો શું કહેવા માંગે છે એ તમને કહી દઉં સરકારનો પક્ષ એટલો છે કે સાહેબ છેલ્લા છેલ્લે બે હજાર વધારી હતી બે હજાર અગિયાર એટલે કે સમજી લો કે દસ વર્ષ દસ અગિયાર વર્ષ થઈ ગયા તો અગિયાર વર્ષથી આપણે જંત્રી વધારી જ નથી સરકારનો પક્ષ એવો છે કે છેલ્લા અગિયાર વર્ષથી અમે જંત્રી વધારી નથી અને તમે જુઓ કે છેલ્લા અગિયાર વર્ષમાં બધી વસ્તુના ભાવ વધ્યા છે પરંતુ જંત્રી એમના એમ રહી હતી તો અમે ડાયરેક્ટ શું કરી દીધી જંત્રીને ડબલ કરી નાખે સિમ્પલ વસ્તુ છે બરાબર છે કે ભાઈ બધી વસ્તુના ભાવ વધ્યા છે માર્કેટ છે માર્કેટ બધી જગ્યાએ ઊંચું આવ્યું છે તો જંત્રી છે એ બે હજાર ને અગિયારમાં છેલ્લી વધારી હતી તો હવે બે હજાર અગિયાર વર્ષ થઈ ગયા આપણે જંત્રીને એમના એમ રાખી બધી જગ્યાએ મોંઘવારી વધી રહી છે તો આ જંત્રીને પણ આપણે ડબલ કરવી જોઈએ આ સરકારનો ટાન્સ છે બિલ્ડર કે સામાન્ય નાગરિકનો પક્ષ શું છે એવું તમને કહી દઉં હવે એ ઓપનલી તો આવું બોલી ના શકે કે સાહેબ અમારે વધારે ટેક્સ આપવો પડશે આમ કરશે ના કરશે તો એમનો પક્ષ શું છે એ સમજી લો કે કયા શબ્દો ઉપર એ વિરોધ કરે છે એ પણ સમજાઈ લો હવે જો એ એવું કહે છે કે તમે જંત્રી ડબલ કરી નાખી તો ડબલ કરવાનો વાંધો નથી એમાં પણ અમુક જે શહેરી વિસ્તાર છે એમાં કોઈ નુકસાન નહીં થાય પરંતુ અમુક ગામડાઓની અંદર શું થાય છે કે જમીનની જે વેલ્યુ છે એના કરતા પણ જમીનની વેલ્યુ છે એના કરતા પણ જંત્રી વધી ગઈ છે તો એ પણ ન હોવું જોઈએ સમજી લો કે ગામ છે પેથાપુર ગામ લખી દઉં ચલો પેથાપુર નામનું એક ગામ છે એક્ઝામ્પલ આ જસ્ટ એક્ઝામ્પલ લો છો ગાંધીનગરની અંદર વાત કરીએ કે ગાંધીનગરની અંદર સમજી લો કે ગાંધીનગરના વિસ્તાર પ્રમાણે બે ની દ્રષ્ટીએ જોઈએ કે બે હજાર અગિયાર માં જે રીતના ગાંધીનગરનો વિકાસ હતો એ રીતના જંત્રી નક્કી કરવામાં આવી હશે માની લો માની લો કે એ વખતે જંત્રી છે એ ત્રીસ ત્રીસ રૂપિયા ચોરસ મીટર ઓકે આ રીતના નક્કી કરવામાં આવી હશે પેથાપુર ગામ છે જે ગાંધીનગરની અંદર જ આવે છે એની અંદર સમજી લો કે એના વિકાસ પ્રમાણે બે હજાર અગિયાર માં એનો કોઈ જ વિકાસ ન હતો ઓકે નાનું એવું ગામડું હતું તો એ સમયે એની જે જંત્રી છે એ દસ રૂપિયા છે એ નક્કી કરવામાં આવી હતી ઓકે આ રીતના બે હજાર અગિયારમાં નક્કી કરવામાં આવ્યું હતું હવે સરકારે શું કીધું કે જંત્રી છે એ ડબલ કરી દેવાની એનો મતલબ શું કે ગાંધીનગરની અંદર જે જંત્રી ત્રીસ રૂપિયા હતી સીધી શું થઈ જશે સાહીઠ રૂપિયા થઈ જશે અને પેથાપુર ગામમાં જે સમજી લો જંત્રી હતી જે દસ રૂપિયા હતી એ શું થઈ જશે સીધી વીસ રૂપિયા થઈ જશે આવું થયું હવે જો શું કહે છે બિલ્ડર કે જે પણ સામાન્ય નાગરિક છે કે જે પણ છે એમનો ટાન્સ શું છે એ સમજો હવે ગાંધીનગરની અંદર ગાંધીનગરનો સારો એવો વિકાસ થયો છે તો નો પ્રોબ્લેમ કારણ કે ગાંધીનગરની અંદર ભાવ પણ કેવા થઈ ગયા છે એક એક કરોડ બે બે કરોડ ત્રણ ત્રણ કરોડ એવા ભાવ થઈ ગયા છે જમીનના ઓકે તો એમાં જંત્રી વધારે રાખી જંત્રી વધારે થઈ કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ માની લો કે પેથાપુર ગામની અંદર કોઈ વિકાસ જ નથી થયો જે રીતના પહેલા બે હજાર અગિયાર માં જેવું ગામ હતું એવું જ ગામ અત્યારે છે એટલે કે પેથાપુરની અંદર માની લો પેથાપુરની અંદર માની લો કે બે હાજર ને માં પેથાપુરની અંદર બે હજાર અગિયારમાં જમીનનો કોઈ જમીનનો ભાવ છે એ સમજી લો કે સાત લાખ રૂપિયા હતો

જેનો ભાવ શું સમજી લો કે દસ લાખ રૂપિયા ચાલે છે બે હાજર અગિયાર માં વિગે દસ લાખ રૂપિયાની જમીન છે અને જંત્રી પ્રમાણે એનું દસ્તાવેજી કેલ્ક્યુલેટર કરીએ બે હાજર અગિયારમાં તો સાત લાખ રૂપિયા થતું હતું હવે જંત્રી ડબલ થઈ જવાથી હવે જંત્રી ડબલ થઈ જવાથી જે દસ્તાવેજ છે સાત લાખનો થતો હતો કેટલાનો થશે ચૌદ લાખનો થઈ જશે સીધો બે હાજર ને ની અંદર જંત્રી ડબલ કરી નાખે છે પરંતુ આ જમીનનો ભાવ જે દસ લાખ રૂપિયા હતો એ માની લો કે બાર લાખ રૂપિયા જ થયો છે અત્યારે બે હાજર ત્રેવીસમાં એ જમીનનો ભાવ માની લો કે બાર લાખ રૂપિયા થયો પેલા દસ લાખ રૂપિયા હતો બે બધો વિકાસ નથી થયો તો એનો જમીનનો ભાવ છે એટલો બધો વધ્યો નથી બાર લાખ રૂપિયા થયો છે તો આવા કંડિશનમાં શું થઈ ગયું કે જમીનનો જે ભાવ છે એના કરતા પણ જંત્રી વધી ગઈ મતલબ કે આવા ટાઈમે સરકાર મતલબ કે જંત્રી જ સમજી લો કે ચૌદ લાખ રૂપિયા થઈ એટલે કે કોઈ વ્યક્તિને આજે જમીન વેચવી પડશે તો તો મિનિમમ વેચવી જ પડશે હવે એ જગ્યાએ એટલો ભાવ જ નથી બાર લાખનો ભાવ છે એ જગ્યાએ જમીનનો ભાવ હવે જંત્રી ચૌદ લાખ રૂપિયા થઈ ગયા એનો મતલબ શું કે સરકાર સોરી એ માન જે ખેડૂત છે એને જમીન વેચવી હોય તો કઈ રીતના વેચ્યું તો જે બિલ્ડરો છે અથવા તો જે પણ વિરોધ પક્ષના છે એમનો ટાંસ આવો છે કે ભાઈ બધી જગ્યાએ એ રીતના જંત્રી તમે વધારી ના દો અમુક જે વિસ્તાર છે જે પછાત વિસ્તાર છે તો એવી જગ્યાએ તમે જંત્રી ડબલ કરી નાખો છો તો એ જગ્યાએ જમીનના ભાવથી પણ જમીન છે એ જંત્રી છે એ આગળ નીકળી જાય છે તો એવા સમય ખેડૂતનો તો વિચાર તો આ એમનો ટાંસ છે ઓકે આ સમજી ગયા હવે જો અહીંયા મારો કોઈ નિર્ણય નથી અહીંયા જે વસ્તુ ચાલી રહી છે અત્યારે જે સામાન્ય નાગરિકે બિલ્ડરનો પક્ષ શું છે સરકારનો પક્ષ શું છે એ મેં તમને જસ્ટ જણાવી દીધું ઓકે આગળ વાત કરીએ જંત્રી ક્યાંથી જોઈ શકાય છે મતલબ કે જંત્રી તમારે જોવી હોય તમારા જમીનની અથવા તો તમારી પ્રોપર્ટીની તો ક્યાંથી જોઈ શકો છો તો જો તમને બે વેબસાઇટ આપું છું એક છે ગરવી ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જતા રહો એ વેબસાઇટ ઉપર જશો એટલે તમને પહેલાં તો રાજ્ય એટલે કે ગુજરાત સિલેક્ટ કરી દેવાનું એના પછી જિલ્લો આવશે તો ગાંધીનગર મતલબ કે તમારો જે પણ જિલ્લો હોય એના પછી તાલુકો સિલેક્ટ કરવાનો તાલુકો સિલેક્ટ કર્યા પછી ઓકે તમારું ગામ સિલેક્ટ કરવાનું અને ગામ સિલેક્ટ કર્યા પછી સર્વે નંબર આવે એ સર્વે નંબર તમારે સિલેક્ટ કરવાનું એનાથી તમારા એરિયાની અથવા તો તમારે જે જમીન છે એની જંત્રી તમને ખબર પડી રહેશે એના સિવાય એક બીજી વેબસાઈટ છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આના ઉપર જઈને પણ તમે જંત્રી જોઈ શકો છો અને જો તમારે ફિઝિકલી જોવું હોય તો ઈ ધારા કેન્દ્ર હોય તમારા નજદીકમાં ઈ ધારા કેન્દ્ર હોય ત્યાં જતા રહો ફોર્મ ફિલઅપ કરવાનું આવશે એ ફોર્મ ફિલઅપ કરીને ત્યાંના જે ડિપાર્ટમેન્ટ ઓફિસર હોય એને આપી દો એનાથી તમને જંત્રી છે એ ખબર પડી જશે તો આ ત્રણ રસ્તા છે પણ બેટર છે કે તમે વેબસાઇટ ઉપર જ તમે જોઈ શકો છો ઓકે ચલો ઓકે એના સિવાય આ સિલેબસ બારનો છે મતલબ કે જંત્રીને આને સાથે કંઈ ખાસ લેવા દેવા નથી પણ ઘણા લોકોને અહીંયા કન્ફ્યુઝન હોય છે કે સાહેબ નવી શરતની જમીન અને જૂની સરહદની જમીન એનો મતલબ શું છે એ સમજાવો કારણ કે ઘણી વખત આપણે સાંભળતા હોય છે છે કે આ જમીન જૂની શરતની જમીન છે છે નવી સમજી લો ઓકે સૌથી આપણે જૂની જમીન શું છે એ સમજી લઈએ જૂની શરતની જમીન એટલે શું કે તમારા બાપદાદાથી તમને મળેલી હોય જે તમારા બાપ દાદાઓની જમીન છે જે તમને વારસામાં મળેલી હોય એને જૂની શરતની જમીન કહેવામાં આવે જૂની સરહદ લઈ સમજી લો કે તમારા દાદા વાવતા હતા તમારા દાદાની પ્રોપર જમીન છે તમારા દાદા ગયા એટલે તમારા પપ્પાને મળી તમારા પપ્પા ગયા એટલે તમને મળી તો આને શું કહેવાય જૂની શરતની જમીન કહેવાય કે એ જમીન તમારી જ હતી તમારા શું કહેવાય પૂર્વજોની જ હતી અને પૂર્વજોની વારસામાં તમને મળી છે તો આને શું કહેવાય જૂની શરદની જમીન કહેવાય નવી શરતની જમીન એ કોને કહીશું તો સરકાર દ્વારા તમને વાવવામાં આપેલી છે તમને ખબર હોય કે પહેલા એવો નિયમ હતો કે સરકાર છે કોઈ ગરીબ વ્યક્તિ છે અથવા તો કોઈ એસસી એસટી કે એવા કોઈ લોકો છે એમને જમીન ના હોય તો સરકાર પોતાની જમીન છે એ આપતી હતી તો એ સરકાર દ્વારા કોઈ જમીન છે એ કોઈ ખેડૂતને મળેલી હોય તો એવી જમીનને નવી શરતની જમીન કહેવાય હવે આમાં ડિફરન્સ શું છે મતલબ કે જૂની શરતની જમીન હોય કે નવી શરતની જમીન હોય જમીન તો જમીન છે ડિફરન્સ શું છે તો ના બહુ જ મોટો ડિફરન્સ છે સમજી લો જો તમારા જોડે જૂની શરતની જમીન છે એટલે કે તમારા બાપ દાદાઓની જમીન છે તો તમે ઈઝીલી એને સેલ કરી શકો છો તમારે જો વેચવી હોય તો એના માટે તમારે કોઈ મામલતદાર બામલતદારને પૂછવા જવું ના પડે તમે સિમ્પલ જેને ખરીદવી હોય એના જોડે જાઓ રજીસ્ટ્રેશન ઓફિસમાં જાઓ દસ્તાવેજ કરી દો જમીન સીધી એના નામે થઈ જશે પૈસા તમને મળી જશે તો જૂની શરત છે તો એમાં કોઈ એટલું બધું કહેવાય કે લાંબી પ્રોસેસ હોતી નથી તમારે વેચવી છે સામેવાળાને લેવી છે તમે એને દસ્તાવેજ કરી આપો અને એ સીધી થઈ જશે તો જૂની સરહદની જમીન એ બહુ સારી કહેવાય મતલબ કે તમારે જો જમીન લેવી હોય તો જૂની શરતની જમીન લેશો એટલું સારું નવી સરહદની જમીન એટલે શું કે નવી સરહદની જમીન છે એ કોઈ ખેડૂતને સરકાર દ્વારા આપવામાં આવી છે એ ખેડૂત બહુ ગરીબ છે એસસી એસટી કે કોઈ ઓબીસીનો એ રીતના આપવામાં આવી છે તો એ વ્યક્તિ શું કરવા વેચે મતલબ કે એ વ્યક્તિને વેચવાનો હક નથી જો એને વેચવી હોય તો ઓકે જો એને વેચવી હોય તો બહુ લાંબી પ્રોસેસ છે એ લાંબી પ્રોસેસમાંથી એને પસાર થવું પડે તો એ જમીન છે એ વેચી શકે છે કારણ કે એને સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી છે અમુક અમુક કિસ્સામાં કે મામલતદાર છે કેમ વેચવા માંગે છે શું કરવા આમ તેમ બધી વસ્તુ ચકાસવામાં આવશે અને આખી એક લાંબી પ્રોસેસ થશે અને લાંબી પ્રોસેસ પછી આ જમીન છે એ ખેડૂત વેચી શકશે એવું નથી કે નહીં જ વેચી શકે પણ આખી એક લાંબી પ્રોસેસ છે એ લાંબી પ્રોસેસ કર્યા પછી મામલતદારની સહી થાય એના પછી એ જમીન વેચી શકશે તો ઇન કેસ આ તો જસ્ટ મારો ઓપિનિયન આપું છું કે ઇન કેસ તમારે કદાચ કોઈ જમીન લેવાની થાય છે તો જૂની શરતની જમીન હોય એટલું સારું મતલબ કે કોઈ વ્યક્તિની પૂર્વજોની હોય જમીન તો એ રીતના જૂની ત્યાં લખેલું જ હોય તમે સાત બારના જે ઉતારા હોય તે લખેલી જ હોય કે નવી શરતની જમીન છે કે જૂની શરતની સાત બારના ઉતારા આઈ હોપ સો આર આર ઓકે એની આર ઓ આર આ વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર તમને સાત બારના ઉતારા તમારે જોવા હોય તો ઇઝીલી તમને મળી જશે કોઈ પણ જમીનના ઓકે તમે સર્વે નંબર નાખો તમે તાલુકો જિલ્લો ને બધું નાખો એની આર ઉપર તો તમને ત્યાંથી સાત બારના ઉતારા છે એ ઈઝીલી મળી જાય એમાં લખેલું જોઈએ કે ભાઈ આ જમીન છે એ નવી શરતની છે આ જમીન છે એ જૂની શરતની છે ત્યાંથી તમને ખબર પડી જાય તો બસ આટલો ડિફરન્સ છે કે ભાઈ નવી શરતની હોય એ સમજી લો કે સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલી હોય જ્યારે જૂની શરતની જમીન હોય એ તમારા પૂર્વજોની હોય બાપદાદાઓની હોય તો આજના લેક્ચરમાં જે જંત્રીને લઈને જેટલા પણ છે તમારા ક્લિયર થઈ ગયા જમીને લઈને અમુક બાબતો છે જે નવી જાણવા મળી હશે અને આ બધી વસ્તુ કહેવાય કે જીકે માટે જનરલ નોલેજ માટે સારી છે એવું બધી વસ્તુ ભણભણ કરવાની એનું મતલબ નથી ચોપડાનું જ્ઞાન એટલું બધું જરૂરી નથી એટલું બધું છે મતલબ કે પરીક્ષા પાસ થવા માટે છે પણ રિયલ લાઈફમાં જે જરૂર પડે એ બધી આ વસ્તુઓ છે ભવિષ્યની અંદર કદાચ આની તમને જરૂર પડી શકે છે તમારે એક નાનું એવું કામ કરવાનું છે લેક્ચરને લાઈક કરવાનો છે મિત્રો સાથે શેર કરી દેવાનો છે આઈ હોપ સો એટલું તો મારા માટે તમે કરશો તો લેક્ચર ને લાઇક કરી દો મિત્રો સાથે શેર કરી દો બધા લોકો સુધી પહોંચાડો ગુજરાતના જેથી ખબર પડે કે એકચ્યુઅલી જંત્રી શું છે અત્યારે જે ચર્ચા છે બાબતો છે એ શું ચાલી રહી છે તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં બાય ઓલ ધ બેસ્ટ મળીશું નેક્સ્ટ લેક્ચરમાં